ધોરણ ધોરણ નવમાં સ્વાધ્યાય 15.1 એમાં દાખલા નંબર 9 આપણને પ્રવૃત્તિ આપેલી છે। જોઈએ મિત્રો કઈ પ્રવૃત્તિ કરવાની છે। આપણે જે પ્રવૃત્તિ કરવાની છે એમ એવું છે કે તમે તમારી શાળાના દરવાજા આગળ કોઈ ચોક્કસ સમય દરમિયાન ઊભા રહો, કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન, અને દરવાજાની આગળથી દ્વિચક્રી વાહનો એટલે કે બાઇક છે અને એક્ટિવા છે, આવા જે બે પૈડાવાળા વાહનો છે એ કેટલા પસાર થાય છે એ નોંધો, ત્રણ પૈડાવાળા એટલે કે રિક્ષા ને બધું બરાબર એવા કેટલા વાહનો પસાર થાય છે એ નોંધો, અને ચાર પૈડાવાળા એટલે કે કાર અને જીપ બરાબર તો કે એવા કેટલા વાહનો પસાર થાય છે એ નોંધો। હવે આપણે પ્રવૃત્તિ કરવાની છે, આ પ્રવૃત્તિ આપણે ઘરે પણ કરી શકીએ। અહીં ઉદાહરણ તરીકે હું તમને થોડીક ટેન્ટેટિવ આંકડા લઈ થોડાક અને આપણે આ પ્રવૃત્તિ થોડીક કરી લઈએ બરાબર। તો ધારો કે આ પ્રવૃત્તિમાં આપણે 500 વાહનો નોંધે, બે કલાક ઊભા રહે આપણે એક ચોક્કસ સ્થળે કે શાળાના દરવાજા આગળ અને 500 વાહનો નોંધે, 500 વાહનો નોંધે એમાંથી 300 આપણી પાસે દ્વિચક્રી વાહનો છે, ત્રિચક્રી વાહનો છે એ આપણને 75 જોવા મળે છે, અને ચાર પૈડાવાળા વાહનો છે એ આપણને 125 જોવા મળે છે। આ રીતે આપણને વાહનો જોવા મળે છે। હવે આ પ્રવૃત્તિ કેવી રીતે કરવાની? આપણે તો આપણે નોટ અને પેન લઈ અને ઊભા રહેવાનું, જે વ્હીકલ જાય આપણા ઘર આગળથી કે જે સ્થળે ઊભા હોઈએ ત્યાં આગળ જે વ્હીકલ જાય એને નોંધવાનું। કેવી રીતે નોંધવાનું? તો કે નોટ હોય બરાબર, તો આ રીતે ખાનું પાડ દો, નોટમાં આ રીતે કોષ્ટક બની દો બરાબર છે, કે વાહન બરાબર અને સંખ્યા, વાહન આવૃત્તિ અને સંખ્યા, આવૃત્તિ લખીએ અહીંયા આગળ અને એના પછી આપણે સંખ્યા લખીએ એની બરાબર છે। પ્રવૃત્તિ કઈ રીતે કરવાની તમને થોડીક હિંટ આપું છું। અહીંયા આગળ આપણે લખી નાખીએ કે બે પૈડાવાળા, ત્રણ પૈડાવાળા અને ચાર પૈડાવાળા વાહન બરાબર છે। હવે એક આપણા જે જગ્યાએ આપણે જે જગ્યાએ ઊભા છીએ ત્યાંથી એક વાહન ગયું, હવે એ ધારો કે ત્રણ પૈડાવાળું છે તો આપણે અહીં એક લીટી કરવાની બરાબર। આવૃત્તિ આપણે અગાઉના વિડીયોમાં જોયું છે આવૃત્તિ કેવી રીતે લખવાની બરાબર। પછી કોઈક વાહન ગયું તો કે બે પૈડાવાળું છે, પાછું કોઈક વાહન ગયું તો કે ત્રણ પૈડાવાળું છે, પછી પાછું કોઈક વાહન ગયું તો કે બે પૈડાવાળું છે, પછી ફરીથી પાછા બીજા બે પૈડાવાળા વાહન આપણને જોવા મળે બરાબર। તો જેમ વાહન જોવા મળે એમ એક એક લીટી કરતા જવાનું બરાબર। પછી ચાર પૈડાવાળું વાહન ગયું તો કે અહીંયા આગળ એક લીટી કરો ચારના ખાનામાં બરાબર, ફરીથી પાછું બે પૈડાવાળું વાહન ગયું, બે પૈડાવાળું વાહન જાય તો અહીં જુઓ તો બેમાં ચાર લીટી થઈ ગઈ છે, તો પાંચમી લીટી આપણે કેવી રીતે કરીશું? ત્રાસી લીટી કરીશું બરાબર। તો આ રીતે ટૂંકમાં નોંધતા રહો અને જે છેલ્લે આંકડો આવે અહીંયા આગળ ગણતરી કરી લેવાની, બે આ કેટલા થયા કે પાંચ, આ કેટલા થયા કે બે, આ કેટલા થયા કે એક, તો આ રીતે સંખ્યા નોંધી અને આવું કોષ્ટક આપણે તૈયાર કરીએ બરાબર છે। હવે આ કોષ્ટક તૈયાર કર્યો, હવે કરવાનું શું છે? તો કે આ સમયગાળા દરમિયાન દ્વિચક્રી વાહનો, તમે કોઈ વાહન યાદચ્છિક રીતે પસંદ કર્યું અને એ વાહન દ્વિચક્રી હોય કે એની સંભાવના શોધવાની છે, તો લખીએ આપણે કે ધારો કે જેની સંભાવના શોધવાની હોય એ બરાબર ઈ લઈ લેવાનું બરાબર છે, કે ઈ બરાબર વાહન કયું હોય? દ્વિચક્રી વાહન, દ્વિચક્રી હોય તો પીઈ બરાબર દ્વિચક્રી વાહનની સંખ્યા ભાગ્યા કુલ વાહનો, કુલ કેટલા વ્હીકલ ત્યાંથી પસાર થયા, કુલ વાહનો, તો આપણે જે અંદાજિત આંકડા મૂક્યા છે એમાં શું છે? તો કે દ્વિચક્રી વાહનો તો કે 300 અને કુલ વાહન કેટલા છે? તો કે 500 બરાબર, જોઈ લેજો 300, આ 75 અને આ 125, 125 અને 75 200, 200 ને 300, 500 વાહનો આપણે નોંધ્યા છે બરાબર, કે 300 ભાગ્યા 500, તો બંને જીરો બંને જીરો ગયા, શું આવશે? 3/5 બરાબર। તો આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ। અહીં મેં 500 વાહનો નોંધ્યા છે, તમે અડધો કલાક ઊભા રહો ઘરની આગળ બરાબર, અડધો કલાક ખાલી જુઓ, માર્ક કરો કે કેટલા વાહનો, 10 છે, 12 છે, 15 છે, 20 છે, કેટલા વાહનો પસાર થાય છે જુઓ બરાબર, અને એના આધારે પછી આ રીતે આપણે દાખલો ગણીએ શું આવે છે। તમે તમારો દાખલો જે પણ આમાં જે આંકડા આવે, માત્ર આંકડા બદલાશે, રીત એક ની એક રહેશે બરાબર છે, માત્ર ખાલી આંકડા બદલાશે, રીત આપણી એની જ રહેશે બરાબર, પણ તમે જાતે આનો ઘરે પ્રયત્ન કરો કે ખરેખર શું આવે છે બરાબર છે। આગળ વધીએ આપણે।
પ્રશ્ન નંબર 10 એ પણ પ્રવૃત્તિ છે. હવે આ પ્રવૃત્તિમાં શું કરવાનું છે? તો કે આપણે વર્ગના જે બાળકો છે એ વર્ગના બાળકોને એમને જે ગમે 3 આંકડાની કોઈ પણ એક સંખ્યા મને લખવાની, દરેકે પોતપોતાની નોટમાં 3 આંકડાની એક સંખ્યા લખવાની, અને એ સંખ્યા મને કઈ લખી છે એ આપણે નોંધી લેવાની, બરાબર. અને એ 3 આંકડાની સંખ્યા એમણે જે લખેલી છે વર્ગમાં, ધારો કે આપણી પાસે 60 બાળકો છે કે 40 બાળકો છે કે 20 બાળકો કે 10 બાળકો, બરાબર, તો કે એ બાળકોએ જે 3 આંકડાની સંખ્યા લખી એમાંથી કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે, બરાબર, 3 વડે વિભાજ્ય છે, આ આપણે શોધવું છે, બરાબર. તો આપણે ઉદાહરણ તરીકે આપણે માત્ર 10 વિદ્યાર્થીઓને ગણતરીમાં લઈએ કે વર્ગમાં કુલ 10 વિદ્યાર્થી છે, વર્ગમાં કુલ 10 વિદ્યાર્થી છે, અને એ જે સંખ્યા લખે છે 1, 2, 3, 4, 5, 6, 7 અથવા તો આપણે ઊભા ક્રમમાં લખીએ, આ 1 નંબરનો વિદ્યાર્થી, 2 નંબરનો વિદ્યાર્થી, 3 નંબરનો વિદ્યાર્થી, 4 નંબરનો વિદ્યાર્થી, 5 નંબરનો વિદ્યાર્થી, અહીંયા આગળ 6 નંબરનો વિદ્યાર્થી, 7 નંબરનો વિદ્યાર્થી, 8 નંબરનો વિદ્યાર્થી, 9 નંબરનો વિદ્યાર્થી અને 10 નંબરનો વિદ્યાર્થી, બરાબર છે. તો આ લોકો આંકડા લખે છે, કયા આંકડા લખે છે, બરાબર. તો પહેલાં એ લખ્યું, ધારો કે 1, 2, 3 પહેલાં એ બીજા કોઈક સંખ્યા લખી, બરાબર. તો બીજા કોઈક સંખ્યા લખી 4, 3, 5, બીજા કોઈક સંખ્યા લખી 4, 3, 5, એકે લખ્યું 7, 1, 2, પણ હજી કોઈક સંખ્યા લખી, બરાબર. ત્રીજાએ 2, 3, 1, બીજાએ કોઈક સંખ્યા લખી, બરાબર, કે 2, 0, 0, 200, બરાબર. 3 આંકડાની સંખ્યા લખવાની છે, ગમે તે લખે, બરાબર. આપણે અહીં લખીએ, બરાબર, તો અહીં ગમે તે સંખ્યા પસંદ કરીએ આપણે, બરાબર છે. 445, 749, 647, 232 છેલ્લે લઈએ, બરાબર. તો 6, 7, 8 આવી 10 સંખ્યાઓ આપણે વિદ્યાર્થીઓ લખી છે, બરાબર છે. તો આ 10 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે કે નહીં, બરાબર છે, એની આપણે સંભાવના શોધવી છે કે વર્ગમાંથી કોઈ પણ એક વિદ્યાર્થીને આપણે પસંદ કરીએ અને એ સંખ્યાને જે લખી હોય, બરાબર છે, એ 3 વડે વિભાજ્ય હોય, બરાબર, એની સંભાવના કેટલી એ આપણે શોધવું છે. તો વર્ગમાં 10 વિદ્યાર્થીઓ છે, આપણે એક અહીંયા આગળ એક નાનકડી ટિપ્સ આપી છે. શું આપ્યું છે? તો કે આ જે 3 અંકોની સંખ્યા લખી, 3 અંકોની સંખ્યા માટે, બરાબર, એવું કહેવાય છે કે આ ત્રણેયનો સરવાળો જો 3 વડે નિશેષ ભાગી શકાતો હોય, ત્રણેયનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાતો હોય, તો કે આ સંખ્યા છે એ 3 વડે વિભાજ્ય હોય. જોઈએ આપણે આનો સરવાળો કેટલો થશે, કે 1 વત્તા 2, 3 વત્તા 3 કેટલો, 6, બરાબર. તો કે 6, 3ના ગળિયામાં 6 આવે, કે હા, તો કે આ નિશેષ ભાગી શકાય, બરાબર. ત્યાર પછી આ જોઈએ આપણે, તો 4 ને 3, 7, 7 ને 5, 12, 3 વડે 3ના ગળિયામાં આવશે, કે હા, 4 તરી 12, તો કે આ પણ 3 વડે નિશેષ ભાગી શકાય, બરાબર. ત્યાર પછી આ જોઈએ, 7 ને 1, 8, 8 ને 2, 10, 3 વડે નિશેષ ભાગી શકાય, તો કે ના. પછી આ, તો 1 વત્તા 1 વત્તા 1 કેટલા, 3, 3 વડે નિશેષ ભાગી શકાય, કે હા. પછી આ 2 વત્તા 0 વત્તા 0, તો કે 2 નિશેષ ભાગી શકાય, કે ના. એ જ રીતે અહીં આગળ આવી દરેક સંખ્યાઓ આપણે ચેક કરીએ, બરાબર છે, કે 3 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં. તો કે 4 વત્તા 4 8, 8 વત્તા 5 13, ભાગી શકાશે, તો કે ના, કારણ કે 3ના ઘડિયામાં 13 આવતા નથી, બરાબર. 3 વડે નિશેષ ભાગી શકાશે નહીં. ત્યાર પછી 7 ને 4 11, 11 ને 9 20, ભાગી શકાશે કે ના. પછી 6 ને 4 10 ને 7 17, ભાગી શકાશે, તો કે ના. પછી 3 ને 2 5 ને 2 7, ભાગી શકાશે કે ના. 6 ને 6 12 ને 1 13, 13 ને 8 કેટલા થશે, 21, ભાગી શકાશે કે હા. 3ના ઘડિયામાં 21 આવે છે, 7 તરી 21, તો કે ભાગી શકાશે. તો કે 10 સંખ્યાઓમાંથી આપણી પાસે કુલ કેટલી સંખ્યા હોય કે 3 વડે નિશેષ ભાગી શકાય છે, કે 1, 2, 3 અને 4. તો કે આ 4 સંખ્યાઓ છે, એ 4 સંખ્યાઓ, બરાબર છે, આપણી 3 વડે વિભાજ્ય કહેવાય.
આ ચાર સંખ્યાઓ આપણી ત્રણ વડે વિભાજ્ય કહેવાય. તો 10માંથી ચાર સંખ્યાઓ આપણી ત્રણ વડે વિભાજ્ય છે, તો લખીએ આપણે આપણી સંભાવના. બરાબર, તો કે ઈ બરાબર ઘટના ધરી લઈએ, તો કે ઈ બરાબર ત્રણ વડે વિભાજ્ય સંખ્યા. બરાબર, તો પીઈ બરાબર ત્રણ વડે વિભાજ્ય સંખ્યાઓ ભાગ્યા કુલ સંખ્યાઓ. ત્રણ વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી છે આપણી પાસે? તો એક, બે, ત્રણ અને ચાર. તો કે ચાર કુલ સંખ્યાઓ કેટલી હતી આપણી પાસે? દસ. અને છેદ ઉડાડો તો બે દૂ ચાર અને પાંચ દૂ દસ. બરાબર, અથવા અહીંથી લખો તો 0.4 ડાયરેક્ટ લખી નાખો તો પણ ચાલે. બરાબર છે, 0.4 લખો તો પણ ચાલે, અને છેદ ઉડાડી 2/5 લખો તો પણ ચાલે. તો આ રીતે આ માત્ર મેં ખાલી ઉદાહરણ તમને બતાવ્યું છે 10 વિદ્યાર્થીઓ લઈને. બરાબર છે, આ રીતે આપણે 10 ના 20 લઈ શકીએ, 30 લઈ શકીએ, 40 લઈ શકીએ. બરાબર છે, આપણે આ સંખ્યાઓ એટલી વધારે લેવી પડશે, આપણે એ સંખ્યાઓ આપણે વધારે લેવી પડશે. સંખ્યાઓ આપણે આપણી રીતે નક્કી કરી લઈએ, અને પછી ત્રણ વડે નિશેષ ભાગી શકાતી હોય એ બધી ત્રણની વિભાજ્ય થશે. બરાબર, તો આ રીતે આપણે આ દાખલો ગણીશું. આગળ વધીએ 11મા પ્રશ્ન તરફ. 11મો દાખલો જોઈએ. ઘઉંના લોટની આપણે 11 થેલી પસંદ કરી છે કે જેના ઉપર 5 કિલોગ્રામ વજન છે એવું નોંધેલું છે. બરાબર, આવી 11 થેલી પસંદ કરી છે, અને એમાં જે વજન છે લોટનું એ આપણે માપ્યું તો આ પ્રમાણે આવે છે: 4.97, 5.05, 5.08, 5.03, 5 છે, 5.06 છે, 5.08 છે, 4.98 છે, 5.04 છે, 5.07 અને 5. તો આ 11 થેલીમાંથી એક થેલી યાદચ્છિક રીતે પસંદ કરતા, બરાબર, તેમાં લોટનું વજન 5 કિલોગ્રામથી વધુ હોય તેની સંભાવના શોધો. લોટનું વજન કેવું હોવું જોઈએ? કે 5 કિલોગ્રામથી વધારે. તો એને આપણે ઈ તરીકે લઈ લઈએ. તો કે ધારો કે ઈ બરાબર સંભાવના, બરાબર, ઘટના, સોરી, જેની સંભાવના શોધવી છે, બરાબર છે, એ આપણે ઘટના તરીકે લઈ લેવાની એ બાબતની. તો કોની સંભાવના શોધવી છે? તો કે લોટનું વજન 5 કિલોગ્રામથી વધવું હોય. બરાબર, તો કે લોટનું વજન 5 કિલોગ્રામથી વધવું હોય તેવી થેલી. બરાબર છે, પીઈ બરાબર, પીઈ બરાબર તો શું થશે? તો કે લોટનું વજન 5 કિલોગ્રામ થી વધુ હોય તેવી થેલીઓની સંખ્યા ભાગ્યા કુલ થેલીઓ. તો 5 કિલોગ્રામથી વધારે આ છે? તો કે ના. આ? તો કે હા. આ? તો કે હા. આ? હા. આ 5 કિલોગ્રામથી વધારે કેવા છે? ના, એ 5 કિલોગ્રામ જ છે, 5 કિલોગ્રામથી વધારમાં નહીં આવે. બરાબર છે, પછી 5.06 કે હા, 5.08 તો કે હા. આ? તો કે ના. આ? હા. આ? હા. અને આ? તો કે આ પાછું ના. તો કુલ કેટલી આપણી થેલીઓ થઈ? તો કે 1, 2, 3, 4, 5, 6, 7. બરાબર છે, તો કે 7 થેલી થઈ કે જેમાં લોટનું વજન, બરાબર, 5 કિલોગ્રામ કરતો વધારે છે. 2 થેલી એવી છે કે જેમાં લોટનું વજન 5 કિલોગ્રામ છે, એટલે 7 અને 2 9, અને 1, 2 બરાબર છે, 2 થેલી એવી છે કે જેમાં લોટનું વજન 5 કિલોગ્રામ કરતા ઓછું છે. તો કે 7 અને 2 9 અને 2 11 આપણી 11 થેલી કુલ થઈ ગઈ. તો 7/11, આના આગળ કોઈ છેદ ઉડશે નહીં, તો આ આપણો જવાબ થયો મિત્રો. આગળ વધીએ 9 પ્રશ્ન. બરાબર, પ્રશ્ન નંબર બાર જોઈએ. સ્વાધ્યાય 14.2માં પ્રશ્ન 5નો વિચાર કરો. હવે સ્વાધ્યાય 14.2માં પ્રશ્ન 5 ઉપર જઈશું તો તે આપણને છેલ્લા 30 દિવસનું વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે, બરાબર, એની માહિતી આપેલી છે, એની આંકડાકીય માહિતી આપેલી છે. એના આધારે આપણે કોષ્ટક તૈયાર કરવાનું હોય છે.
એ આવૃત્તિ વિતરણનું પુસ્તક છે, એ આપણે પ્રકરણ 14માં તૈયાર કરવાનું હોય છે, એ આપણે હજુ ચાલ્યું નથી, પણ આપણે પુસ્તક અહીં તમને બતાવ્યું છે કેવી રીતે આ પુસ્તક બને બરાબર. કે 0.0 થી 0.04 નો એક વર્ગ લેવાનો બરાબર, અને એના આધારે આપણે જે માહિતી આપી છે એ માહિતી અનુસંધાને આપણે આવૃત્તિ અને એની સંખ્યા લખી છે. ધારો કે 0.00 થી 0.004, હવે આ લઈએ તો 0 થી 0.04 સુધીમાં અંદર કેટલી સંખ્યા બતાવેલી છે, તો જેટલી સંખ્યા બતાવે એટલા આપણે ઊભા લીટા કરવાના બરાબર. ચાર લીટા કરે, ચાર સંખ્યા બતાવી છે, ચાર લીટા કરે એટલે આપણે ચાર લખ્યું. હવે આ જે વર્ગ લખ્યો છે એમાં ચાર અંદર સામેલ નથી, એ ધ્યાનમાં રાખજો. અંદર ચાર નથી એટલે ચારના અગાઉની સંખ્યા એટલે કે 3 સુધીની સંખ્યાઓ અંદર સામેલ છે. ત્યાર પછી 4 થી લઈને 8 એટલે કે 4 થી લઈને 7 સુધીની સંખ્યાઓની અંદર સામેલ છે, એવી કેટલી છે? તો કે 1, 2, 3, 4 અને 5મી આપણે ત્રોસી લીટી કરીએ છીએ બરાબર. અને ફરીથી પાછા 1, 2, 3, 4 એટલે 5 અને 4, 9. એ જ રીતે અહીં આગળ 8 થી 11 સુધીના આંકડાઓ, તો કે 5 થી બરાબર 5 અને 4 તો કે 9. 12 થી 15 સુધીની માહિતી તો કે 2 બરાબર છે. 16 થી 20 સુધી તો કે 4 એટલે કે 19 સુધી 4 થશે. અને 20 થી 23 સુધી બરાબર એટલે કે આપણે 20 થી 24 નો વર્ગ છે, તો આ વર્ગમાં 2 આવે છે આવૃત્તિ, તો આપણે 2 લખ્યા. એમ કુલ દિવસ એટલે કે 30 દિવસની માહિતી છે બરાબર. તો 30 દિવસની માહિતી આપણી પાસે આ રીતે આવે છે પુસ્તક તૈયાર કરીએ તો. હવે આ દાખલામાં આપણને શું કહે છે? તો કે આ 0 થી 12 નો જે વર્ગ આપણો આવ્યો, આ વર્ગ જે આવ્યો આપણો, આ વર્ગમાં બરાબર સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા બરાબર છે, સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા કેટલી હશે બરાબર, એની આપણે સંભાવના શોધવાની છે. એની આપણે સંભાવના શોધવાની છે, જેની સંભાવના શોધવાની છે એના બરાબર ઈ લઈ લઈએ. તો કે ધારો કે ઈ બરાબર મિત્રો, દાખલાની શરૂઆત કરતા પહેલા ફરીથી આવૃત્તિ વિતરણનું પુસ્તક કેવી રીતે તૈયાર કર્યું છે એ જોઈ લેજો. આપણી પાસે માહિતી છે, માહિતીમાં આંકડાકીય માહિતી આપેલી છે, આંકડાકીય માહિતી આપી છે, જે આંકડાઓ છે એના અનુસંધાને આપણે જે ગ્રુપમાં સેટ થતા હતા એ ગ્રુપમાં લીટું કર્યું છે, આવૃત્તિ લખી છે બરાબર છે. એટલે એ પ્રમાણે આપણે આખું આવૃત્તિ વિતરણ પુસ્તક તૈયાર કર્યું છે. સંખ્યાઓ આપણે બધી અહીં આગળ લખી નથી, કારણ કે સંખ્યાઓ અને પછી પુસ્તક બધું બોર્ડ પર આવે પણ ના પણ આવે બરાબર. એટલે માત્ર આપણે આવૃત્તિ વિતરણ પુસ્તક એટલું ડાયરેક્ટ લખ્યું છે, પ્રશ્ન પણ આખે આખો લખ્યો નથી બરાબર છે. પ્રશ્ન પણ આપણે જરૂરિયાત પૂરતું જ લખ્યો છે. એટલે કે ધારો કે ઈ બરાબર સલ્ફર ડાયોક્સાઇડ બરાબર 0.12 અને 0.016 બરાબર સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.12 થી 0.16 હોય બરાબર છે, તે દિવસો અથવા તે દિવસ બરાબર લખીએ આપણે પીઈ બરાબર. તો પીઈ બરાબર સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.12 થી 0.16 બરાબર હોય તે દિવસની સંખ્યા, તો કે સલ્ફર ડાયોક્સાઇડ ની સાંદ્રતા 0.12 ppm થી 0.16 ppm હોય તે દિવસોની સંખ્યા ભાગ્યા કુલ દિવસો, તો 0.12 થી 0.16 એવું કેટલી વખત બને છે? તો કે 2 દિવસ. તો કે 2 ભાગ્યા કુલ દિવસો કેટલા છે આપણા? 30. 2 ભાગ્યા 30 એટલે કેટલા આવશે? તો કે 1 ભાગ્યા 15. કેટલા આવશે? 1 ભાગ્યા 15. તો ખાસ આ પ્રકરણમાં મિત્રો, સોરી, આ દાખલામાં આ આવૃત્તિ પુસ્તક, આવૃત્તિ વિતરણ પુસ્તક કેવી રીતે તૈયાર કરવાનું છે એ આપણે 14માં પ્રકરણમાં આવે છે, પણ અહીં સહેજ થોડીક એની પ્રેક્ટિસ કરી લેજો બરાબર. અને જે આંકડા છે એ આંકડા આપણને પાઠ્યપુસ્તકમાં આપેલા જ છે, એના આધારે આપણા ચિહ્નો બનાવ્યા છે. આવૃત્તિના ચિહ્નો જે છે એ આપણે એના આધારે બનાવ્યા છે. આપણે અગાઉના દાખલામાં પણ વાત કરી હતી કે આવૃત્તિના ચિહ્નો કેવી રીતે બનાવો. અગાઉના 2 દાખલામાં પણ વાત કરી છે કે આવૃત્તિના ચિહ્નો કેવી રીતે બનાવવાના છે
બરાબર, એટલે આવૃત્તિના ચિહ્નો આપણે એ રીતે બનાવી અને આ દાખલો ગણ્યો છે. આગળ વધીએ છેલ્લા પ્રશ્ન તરફ. છેલ્લો પ્રશ્ન 15.1 નો અને પ્રકરણ 15 નો. 13મો પ્રશ્ન, સ્વાધ્યાય 14.2 ના દાખલા નંબર 1 નો વિચાર કરો. હવે સ્વાધ્યાય 14.2 માં દાખલા નંબર 1 માં આપણને શું આપ્યું છે? તો કે ધોરણ 8 ના 30 વિદ્યાર્થીઓના રુધિર જૂથ એટલે કે બ્લડ ગ્રુપ, બરાબર છે, ધોરણ 8 ના 30 વિદ્યાર્થીના રુધિર જૂથની માહિતી આપેલી છે. શું છે? તો કે મેં એક લીટીમાં 10 વિદ્યાર્થીની માહિતી લખી છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અહીંયા આગળ પણ 10 અને અહીંયા આગળ પણ 10, એટલે કુલ આ રીતે 30 વિદ્યાર્થીની માહિતી લખેલી છે. દરેકનું બ્લડ ગ્રુપ લખ્યું છે, બરાબર. એકનું એ છે, બીજાનું બી છે, ઓ ઓ એ બી, ઓ એ ઓ બી એ, આ રીતે દરેકનું આપણે બ્લડ ગ્રુપ બતાવેલું છે. હવે કરવાનું શું છે? તો આપણો પ્રશ્ન એ છે કે કોઈ એક વિદ્યાર્થી એટલે આ 30 વિદ્યાર્થીઓમાંથી કોઈ એક વિદ્યાર્થીને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને એ વિદ્યાર્થીનું રુધિર જૂથ એ બી હોય તેની સંભાવના શોધવાની છે. તો ફરીથી જેની સંભાવના શોધવાની હોય તેને આપણે ઈ તરીકે લઈ લઈએ. તો કે ધારો કે ઈ બરાબર વિદ્યાર્થીનું રુધિર જૂથ બરાબર વિદ્યાર્થીનું રુધિર જૂથ કયું હોય? એ બી હોય. તો માટે પીઈ બરાબર એ બી રુધિર જૂથવાળા વિદ્યાર્થીઓની સંખ્યા, ટૂંકમાં લખું છું, વીઓની વિદ્યાર્થીઓની સંખ્યા છેદમાં કુલ વિદ્યાર્થીઓ હવે એ બી રુધિર જૂથવાળા કેટલા વિદ્યાર્થીઓ છે જોઈએ આપણે. તો અહીંયા આગળ છે કોઈ કે ના? અહીંયા આગળ કે ના? આ રહ્યો એક, બરાબર. તો એક મળ્યો, પછી બીજો એક આ રહ્યો, બરાબર. પછી એક આ રહ્યો, પછી કોઈ દેખાય છે? તો કે ના. તો કુલ કેટલા થયા? 1, 2 અને 3. તો કે 3 ભાગ્યા કુલ વિદ્યાર્થી કેટલા આપણા? તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી છે? 30 વિદ્યાર્થી છે, બરાબર. તો કે 3 ભાગ્યા 30, બરાબર. કેટલાય ભાગ ચાલશે? બરાબર, તો 3 ભાગ ચાલે, બરાબર. 10 તરી 30, તો 3 એકા 3 અને 10 તરી 30, તો 1 ભાગ્યા 10 આપણો જવાબ આવશે. આ સાથે મિત્રો આ દાખલાની સાથે જ આ પ્રકરણ અહીંયા આગળ પૂરું થાય છે. આ પ્રકરણમાં મહત્વની બાબત એ છે કે આ પ્રકરણ આપણું 10મા ધોરણમાં પણ આવે છે. 10મા ધોરણમાં જ્યારે આવે છે ત્યારે 10મામાં થોડુંક અલગ રીતે આવે છે. આ બિલકુલ પ્રાયોગિક માહિતી છે, માત્ર આપણા એક જ સૂત્ર ઉપર ચાલવાનું છે. આ પ્રકરણમાં માત્ર આપણા એક જ સૂત્ર ઉપર ચાલવાનું છે અને બિલકુલ પ્રાથમિક છે. અહીંયા આગળ આપણે જે પણ વસ્તુની સંભાવના, જે પણ ઘટનાની સંભાવના આપણે શોધીએ છીએ એ દરેકે દરેકના પરિણામ આપણે પહેલેથી જાણીએ છીએ. કે અહીંયા આગળ છે તો કે 1, 2 અને 3 વિદ્યાર્થીઓ આપણને આપી દીધા છે. એ બી રુધિર જૂથવાળા કેટલા વિદ્યાર્થી છે? 3, એ આપણને આપી દીધા છે, બરાબર. એટલે કે પ્રયોગનું પરિણામ આપણને ખબર છે અને એના આધારે આપણે સંભાવના શોધીએ છીએ, બરાબર. 10મામાં જઈશું ત્યારે આપણને જવાબ ખબર નહીં હોય અને એ સિવાય આપણે એની સંભાવના શોધવાની થશે. સરળ છે, બરાબર. આ પણ સરળ છે, એ પણ સરળ છે. પણ મહત્વની વાત એ છે કે આ પ્રકરણમાં આપણે આ જેટલા પણ દાખલા જોયા, 8 દાખલા તમે ઉદાહરણમાં જોયા છે, મેં કીધું હતું તમે જોયા છે, બરાબર. તો એ બધા જ દાખલાઓ ભેગા કરીએ અને તમે જોશો, બરાબર. તો કોઈ પણ ઘટના ઈની સંભાવના પીઈ, બરાબર. એક દાખલો એવો હતો કે જેમાં ઈની કિંમત 0 આવતી હતી. કયા દાખલામાં? કે કર્મચારી આપણને આપ્યા હતા, બરાબર છે, અને એવા કર્મચારીની સંભાવના શોધવાની હતી કે જેનું ઘરથી ઓફિસનું અંતર 1.5 કિલોમીટર કરતાં ઓછું હોય, તો એવો આપણને એક પણ કર્મચારી નહોતો મળ્યો. અને એ દાખલામાં આપણી સંભાવના શું થતી હતી? 0 આવતી હતી, બરાબર છે. એટલે આપણે જેટલા પણ દાખલા જોયા આ દરેક દાખલાઓમાં સંભાવનાની ઓછામાં ઓછી કિંમત કેટલી હોય? તો કે 0. અને વધુમાં વધુ કિંમત કેટલી હોય? તો કે વધુમાં વધુ કિંમત કેટલી થાય? 1 થાય. કારણ કે અહીંયા આગળ આપણે 30 વિદ્યાર્થીઓ છે, અહીંયા આગળ 30 વિદ્યાર્થીઓની માહિતી છે. 30 એ 30, એ બી પોઝિટિવ હોય, આ બધા જ વિદ્યાર્થી એ બી પોઝિટિવ હોય તો અહીં સંખ્યા કેટલી થશે? 30. તો 30 ભાગ્યા 30 એટલે કેટલા આવશે જવાબ? તો કે 1 આવશે. એટલે કે આનો વધારે જવાબ આવી કેટલો આવશે? તો 1.
બરાબર છે, આવો કોઈ પણ દાખલો તમે લઈ લો, બરાબર છે, એનો મેક્સિમમ જવાબ આવે તો કેટલો આવે, તો કે એક આવે, એટલે કે વધુમાં વધુ જવાબ એક અને ઓછામાં ઓછો જવાબ કેટલો આવે, શૂન્ય. એટલે કે કોઈ પણ ઘટનાની સંભાવના, કોઈ પણ ઘટનાની સંભાવના બરાબર છે ઝીરો અને એકની વચ્ચે રહેલી છે, કાં તો ઝીરો હોય બરાબર છે, અથવા ઝીરો કરતો મોટી હોય બરાબર છે, એક હોય અને એક કરતા નાની હોય, બરાબર, વધુમાં વધુ ક્યાં હોય, એક સુધી, અથવા તો એકથી નાની, ઓછામાં ઓછી કેટલી, કે ઝીરો, અથવા ઝીરોથી મોટી હોય, બરાબર. તો કોઈ પણ ઘટનાની સંભાવના ઝીરો અને એકની વચ્ચે રહેલી છે. આની વિગતે વાત આપણે આવતા વર્ષે 10મા ધોરણમાં કરીશું, પણ હાલ પૂરતી આપણે આટલી સામાન્ય નોંધ રાખીએ છીએ, બરાબર. આ સાથે આ પ્રકરણ પૂરું કરીએ છીએ મિત્રો. થેન્ક યુ ઓલ.